जी वे भाई केन प्रयोजन એટલે વે મતલબ તો ડોક્ટર ની સી જરૂર આપણે સ્વાસ્થ્ય નું આપણે જાતે જ કાળજી લેતા હોય તો વે ની સી જરૂર એવું આ પાઠ માં કહેવામાં આવ્યું છે સં આ પાઠ છે આયુર્વેદ શાસ્ત્ર માં ત્યાંના શ્લોક છે લેવામાં આવેલા છે સંસ્કૃત વિદ્યા માં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે આમાં જરબ સુશ્રુત તથા ભાવ પ્રકાર જેવા અનેક ગ્રંથો નો સમાવેશ થાય છે આ બધા ગ્રંથો માં ખૂબ જ સૂક્ષ્મતા થી છે તે વિશે ની વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે પૂર્વાપર નો સંદર્ભ જાણવા હોવો જરૂરી થઈ પડે છે પરંતુ ક્યારેક ક્યારેક કોઈક વિષય ની વિચારણા દરમિયાન મુક્ત રૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે આવા વિચારો સામાન્ય જનમાનસ ના મન માં વસી જતા હોય છે અને તેથી તેનો લાભ સૌ કોઈ લઈ શકતું હોય છે પ્રસ્તુત પાઠ માં આયુર્વેદ વિદ્યા ના જુદા જુદા ગ્રંથો માં સાત પદ્યો નો સંગ્રહ કરવામાં આવ્યો છે જીવન નું પ્રથમ સુખ સ્વાસ્થ્ય છે તેને જાળવી રાખવા માટે કેટલું જ્ઞાન અપેક્ષિત છે અહીં પ્રથમ પદ્યમાં ભોજન ના અંતે દિવસ ના અંતે ને રાત્રિ ના અંતે જે પદાર્થો નું સેવન કરવાનું છે તેનો નિર્દેશ છે દિવસ માં કેટલી વાર ખાવાથી શું શું થાય છે તેની વાત બીજા પદ્યમાં છે ત્રીજા પદ્યમાં માણસ પોતાનો વેદ પોતે જ બની રહે તે માટેની વાત કરવામાં આવી છે એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદ શાસ્ત્ર નો સિદ્ધાંત રજૂ થયેલો છે છઠ્ઠું પદ્ય ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે છેલ્લા બે પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવનારા છે જોઈએ શ્લોક ભોજનાંતે પીવેત પક્રમ દિનાંતે ચ પીએ પીવેત જલ પીવેત પય નિશાંતે ચ પીવેત વારે કિં વેદન વૈદ્યન પ્રયોજન ભોજન અંતે એટલે ભોજન પછી તક્રમ એટલે છાસ પીપેત એટલે પીવી જોઈએ ભોજન પછી છાસ પીવી જોઈએ ચ અને દિનાંતે પયઃ પીપેત દિનાંતે એટલે દિવસના અંતે દિવસના અંતે એટલે સાંજે દિવસના અંતે પયઃ એટલે દૂધ પીપેત એટલે પીવું જોઈએ ભોજન પછી છાસ પીવી જોઈએ અને દિવસના અંતે દૂધ પીવું જોઈએ નિશાંતે ચ પીપેત વારે નિશાંતે એટલે રાત્રિના અંતે રાત્રિના અંતે એટલે વહેલી સવારે રાત્રિના અંતે પીપેત એટલે પીવું જોઈએ વારે એટલે પાણી રાત્રિના અંતે પાણી પીવું જોઈએ કિં વૈદ્યેન પ્રયોજન પછી વૈદ્યની શું જરૂર ભોજન પછી છાસ પીવી જોઈએ દિવસના અંતે દૂધ પીવું જોઈએ રાત્રિના અંતે પાણી પીવું જોઈએ પછી વૈદ્યની શું જરૂર એક ભૂક્તમ સદા રોગ્યમ દ્વિભૂક્તમ બલવન ત્રિભૂક્તમ ચ સદા રોગમ ચતુર્ભૂક્તમ નો માર્ગ એક ભૂક્તમ એકવાર કરેલું ભોજન સદા રોગ્ય સદા આરોગ્ય જાળવી રાખે છે એકવાર કરેલું ભોજન સદા આરોગ્ય જાળવી રાખે છે દ્વિભૂક્તમ એટલે બે વાર કરેલું ભોજન બલવર્ધનમ એટલે શક્તિ વધારનાર છે એકવાર કરેલું ભોજન સદા આરોગ્ય જાળવી રાખે છે બે વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે ત્રિભૂક્તમ સદા રોગમ ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનાર હોય છે સદા રોગમ એટલે હંમેશા રોગ કરનાર હોય છે ચ અને ચતુર્ભૂક્તમ તુ મારકમ અને ચાર વાર કરેલું ભોજન મારી નામ મારકમ એટલે મારી નામ છે એકવાર કરેલું ભોજન સદા આરોગ્ય જાળવી રાખે છે બે વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગી કરનારું છે અને ચાર વાર કરેલું ભોજન મારી નાખનારું છે હિતાહારા મિતાહારા અલ્પાહારા જયે જનાવા ન તાન વેધાસ ચિકિત્સંતિ આત્મનસ્તે ચિકિત્સવા યે જપીએ એટલે કે જે જનાહાર એટલે લોકો જે લોકો હિતાહારા એટલે હિતકારી ભોજનવાળા મિતાહારા એટલે માપસરના ભોજનવાળા અલ્પાહારા ને થોડું ભોજન લેનારાની વૈદ ચિકિત્સંતિ વૈદ ચિકિત્સા ન તાન એટલે કે તેની ચિકિત્સા કરતા નથી આત્મનસ્તે ચિકિત્સકા તેઓ પોતે જ પોતાના વૈદ છે હિતકારી ભોજનવાળા માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારાની વૈદો ચિકિત્સા કરતા નથી તેઓ પોતે જ પોતાના વૈદ છે આહાર પચતી વગની દોષાનો આહાર વર્જિત ધાતુનો ક્ષીણે ક્ષીણે શું દોષે શું જીવિતમ ધાતુ
आहार ने पचावे छे। अग्नि आहार ने पचावे छे। आहार वर्जित दोषाण अनाहार अग्नि अनाहार वर्जित दोषाण એટલે અનાહાર અગ્નિ દોષોને પચાવે છે। અગ્નિ આહારને પચાવે છે અને અનાહાર અગ્નિ દોષોને પચાવે છે। ધાતુનો ક્ષીણે શું દોષે છે? દોષે શું? ધાતુનો ક્ષીણે શું એટલે દોષોનો નાશ થતા, ક્ષીણે શું એટલે નો નાશ થતા અગ્નિ ધાતુઓને પચાવે છે। ધાતુ એટલે અહીં શરીરને લગતી વાત, પિત્ત, કફ વગેરે ધાતુની અહીં વાત કરવામાં આવી છે। દોષોનો નાશ થતા અગ્નિ ધાતુઓને પચાવે છે। ધાતુ સંશયે જીવિત ધાતુઓનો નાશ થતા અગ્નિ જીવનને વિકસિત રાખે છે। અગ્નિ આહારને પચાવે છે, અનાહાર અગ્નિ દોષોને પચાવે છે। દોષોનો નાશ થતા અગ્નિ ધાતુઓને પચાવે છે। ધાતુઓનો નાશ થતા અગ્નિ જીવનને વિકસિત રાખે છે એટલે સારી રીતે જીવન પસાર કરે છે। શ્રુતિમાન યુક્તિ હેતુનો જીવાત્મા પ્રતિપતન પદ્ધતિમાન વિષભૂષત સંયોગે ચિકિત્સા કરતું મળતી શ્રુતિમાન એટલે વેદ, અહીંયા વેદની વાત કરવામાં આવી છે કે વેદ છે એ કેવો હોવો જોઈએ તો કે વેદ શ્રુતિમાન એટલે સ્મરણ શક્તિ વાળો, યાદ શક્તિ વાળો। યુક્તિ હેતુ રોગોનો ઉપાય અને કારણને જાણના જીતાત્મા એટલે કે જીતાત્મા એટલે કે પોતાના આત્મા પર વિજય પ્રાપ્ત કરે એટલે જીતાત્મા। જીતાત્મા પ્રતિ પતિત માનવ એટલે સારી પરીક્ષા કરી જાણના વિષદ સંયોગ ચિકિત્સા ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાની કરતું મરહતી એટલે કે લાયક હોય છે। વેદ સ્મરણ શક્તિ વાળો, રોગોના ઉપાય અને કારણને જાણનાર, જીતાત્મા એટલે કે પોતાના આત્મા પર વિજય મેળવેલો, સારી પરીક્ષા કરી ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોય છે એટલે કોઈ પણ રોગ છે એ મટાડવાને લાયક હોય છે। વ્યાયામમાં સ્કિન પાત્રસ્ય પદભ્યામ મૂર્તિતસ્ય ચ વ્યાધયો નોપર્શપંતિ વૈનતેય નિવોરણ વૈનતે જેમ ગરુડની પાસે ન સર્પ પતંતી એટલે સર્પો જઈ શક્યા નથી, જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી। વ્યાયામ સ્કિન ગાત્રસ્ય તે વ્યાયામથી થાકેલા અંગો વાળા પદભ્યામૂર્તિ તસ્ય અને બે પગો વડે આગળ ગતિ કરનારા વ્યાધયો પુરુષની પાસે વ્યાધયો એટલે રોગો જતા નથી, જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી કારણ કે ગરુડ છે એ સાપ હોય ને એનો નાશ કરે તો મારી નાખે, એટલા માટે ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી। તે વ્યાયામથી થાકેલા અંગો વાળા એટલે કે ખૂબ જ વ્યાયામ કરેલા તેમજ બે પગો વડે આગળ ગતિ કરનારા હંમેશા કાર્યશીલ રહેનારા પુરુષની પાસે રોગો જતા વયોબલ શરીરાણી દેશ કાલાશ નાની જ સમીક્ષ્ય કુર્યાદ વ્યાયામ મન્યથા રોગમ રોગમાં ન્યુપય વયોબલ શરીરાણી વયોબલ શરીરાણી એટલે પોતાના ઉંમર બળ અને શરીરની તથા દેશ કાલ અનુસંધાન દેશ કાળ અને આહારને સમીક્ષ્ય એટલે બરાબર વ્યાયામ બરાબર તપાસીને વ્યાયામ એટલે વ્યાયામ કુર્યાદ એટલે કરવો જોઈએ। મનુષ્યએ પોતાના ઉંમર બળ અને શરીરને તેમજ દેશ કાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ અન્યથા રોગમ ઉપન્યાય અન્યથા તો નહીતર રોગમ એટલે રોગ રોગમ ઉપન્યાય એટલે ઉત્પન્ન થાય છે। મનુષ્યએ પોતાના ઉંમર બળ અને શરીરને તથા દેશ કાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ તથા તો કસરત કરવી જોઈએ અન્યથા રોગ ઉત્પન્ન થાય છે। આ પાઠમાં મનુષ્યના દરેક રોગોના સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે।
કે આ પદ્યોમાં પીરસાએ રૂપજ્ઞાન પ્રાપ્ત કરીને તેના અનુસંધાને કેટલા પુરુષાર્થ અપેક્ષિત છે, પાઠનો અભ્યાસ કરીને તેના ફળ તરીકે પ્રાપ્ત જ્ઞાનનો આધાર લઈ દરેકે પોતાની દિનચર્યામાં જરૂરી સાવધાની રાખે તે અપેક્ષિત છે.